नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 गणित विषयमां 14મું ચેપ્ટર જે આપણું છે આંકડા શાસ્ત્ર એના વિશેનો અભ્યાસ કરશું. તો પહેલું જ તમને જે આપણા જે ચેપ્ટરનું નામ છે આંકડા શાસ્ત્ર, તો આંકડા શાસ્ત્ર કોને કહેવાય આપણને એવું પૂછશે તો કે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની એક ગણિતની જે શાખા છે જેને આંકડા શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. શું કે આંકડા શાસ્ત્ર એટલે શું? તો આપણને કે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની જે શાખા છે જેને આપણે આંકડા શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. અને આંકડા શાસ્ત્ર જે આ ધોરણ 9મું આંકડા શાસ્ત્ર ચેપ્ટર છે, એવું જ આપણે ધોરણ 10માં પણ આંકડા શાસ્ત્ર ચેપ્ટર ભણવાનું આવશે, બરાબર? એટલે ધોરણ 9માં આપણે એને વ્યવસ્થિત સમજીએ જેથી કરી અને ધોરણ 10માં આપણને ઉપયોગી બને. તો પેલું જ આપ્યું આંકડા શાસ્ત્ર કોને કહેવાય, તો આપણે એની વ્યાખ્યા લખી. આપણે વ્યાખ્યા યાદ નથી રાખવાની, પણ આપણે સમજવાની છે. આંકડા શાસ્ત્ર, તો આંકડા શાસ્ત્ર એટલે શું? તો આપણે કીધું માહિતીનું અર્થપૂર્ણ, માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડા શાસ્ત્ર કહે છે. તો કે માહિતીનું અર્થપૂર્ણ, કોઈ માહિતી આપી હોય એનું વ્યવસ્થિત અર્થપૂર્ણ જે તારણ આપણે કાઢી નાખી, એ તારણ કાઢવાની જે ગણિતની શાખા છે જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, આંકડા શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો આપણે જે ધોરણ 9માં શીખવાની છે આ જે માહિતીની વાત કરી, માહિતીના આ બે પ્રકાર છે, એક પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. એના આધારે જ આપણે સ્વાધ્યાય 14.1નો અભ્યાસ કરવાનો થશે. તો પેલા તો આપણે વાત કરી ખાલી આંકડા શાસ્ત્ર કોને કહેવાય, તો કે માહિતીનું અર્થપૂર્ણ જે તારણ કાઢી છે, એ તારણ કાઢવાની જે ગણિતની એક શાખા છે જેને આપણે આંકડા શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો અહીં જે માહિતીની વાત કરી, તો માહિતીના બે પ્રકાર છે, પ્રાથમિક માહિતી અને બીજી ગૌણ માહિતી. તો આપણે અહીંયા લખી માહિતીના બે પ્રકાર છે, બે પ્રકાર છે. માહિતીના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક પેલી પ્રાથમિક માહિતી, અને બીજી ગૌણ માહિતી. કેવી માહિતી? તો કે પ્રાથમિક માહિતી, અને બીજી કઈ કીધી? ગૌણ માહિતી. તો આપણે જે આ પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી છે એના વિશે જ આપણે સ્વાધ્યાય 14.1 ભણવાના છે. તો પ્રાથમિક માહિતી કોને કહેવાય અને ગૌણ માહિતી કોને કહેવાય એના વિશે પહેલા આપણે અભ્યાસ કરી. તો પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો કે જ્યારે કોઈ તપાસ કરતા કોઈ ચોક્કસ હેતુથી, હેતુને ધ્યાનમાં રાખીને જાતે જ માહિતી મેળવે. જ્યારે કોઈ તપાસ કરતા ચોક્કસ હેતુને ધ્યાન રાખી પોતાની કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને જો માહિતી પોતાની જાતે જ મેળવે તો એવી માહિતીને કેવી માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરી તો પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો કે પોતાની જાતે જ જે નક્કી કરી શકે એવી જે માહિતી હોય એને કેવી માહિતી તરીકે ઓળખવામાં આવે? પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. પ્રાથમિક માહિતી એટલે ટૂંકમાં પોતાની જાતે જ જે નક્કી કરી શકે એવી માહિતી હોય ને કેવી માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી કહેવાય. જ્યારે બીજી માહિતીની વાત કરીએ તો ગૌણ માહિતી. તો ગૌણ માહિતી કોને કહેવાય? તો કે જ્યારે તપાસ કરતા પહેલેથી જ એકત્રિત થયેલી માહિતી હોય, અને એ માહિતીમાંથી, માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવતો હોય તો તેને કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી. એટલે કે ટૂંકા શબ્દોમાં આપણે વાત કરીએ તો ગૌણ માહિતી એટલે કે બીજા દ્વારા તમને જાણકારી મળે અથવા તો માહિતી મળે એને કેવી માહિતી કહેવાય? ગૌણ માહિતી. જ્યારે પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો કે પોતાની જાતે જ નક્કી કરી શકે એને પ્રાથમિક માહિતી કહેવાય. ઉદાહરણ તરીકે આપણે સમજીએ, હું તમને એવું કહું
क्लासरूम में रहेला विद्यार्थी संख्या अथवा तो तमारा क्लासरूम में रहेला विद्यार्थी संख्या तो तमारा क्लासरूम में केटला विद्यार्थी छे जे तमे तमारी जाते ज नक्की करी शको केम तो के तमे गणित नक्की करी शको के 35 छे के 40 छे तो तमे तमारी जाते ज जे माहिती मेळवी लीधी कोई ने पूछ्यू नथी तमे ऊभा थईने गणी लीधा तमारी जाते ज माहिती मेळवी तो ई जे माहिती रही ने कई माहिती कहेवाय प्राथमिक माहिती परंतु हूँ तमने एवं कहू के गुजरात में रहेला स्त्रीओनी संख्या गुजरात राज्य में रहेली स्त्रीओनी संख्या तो तमे तमे जाते नहीं गणी सको कि केटली स्त्रीओ छे अने केटला पुरुषो छे माटे तमे शुं करशो कि जे जग्याए आपणी जे व्यक्तिओनी माहिती होय त्यां जईने तमे पूछशो कि गुजरात राज्य में केटली स्त्री छे अने केटला पुरुषो छे तो ई माहिती तमने मळी जाय धारो कि जेटला आपणने कीधा होय एटला कि एक करोड़ के बे करोड़ के अधिक करोड़ के पांच करोड़ जे होय બરાબર આપણને એમ કીધું કે આટલી સ્ત્રીઓ છે તો તમે તમારી જાતે માહિતી નથી મેળવી તમે બીજા દ્વારા પૂછીને માહિતી લીધી તમે તમારી જાતે નક્કી કરી નથી તમે તો એ વ્યક્તિને પૂછ્યું કે ભાઈ ગુજરાતમાં કેટલી છે અંદર એને તમને જવાબ આપ્યો તમે તમારી જાતે ગણ્યા નથી એટલે કે તમને બીજા દ્વારા માહિતી મળી તો એ જે માહિતી રહીને કઈ માહિતી કહેવાય કોણ માહિતી એટલે ટૂંકમાં તમે તમારી જાતે જે નક્કી કરી શકો માહિતીને એવી માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે અને બીજા દ્વારા જો તમને મળવામાં આવે જે માહિતી એ માહિતીને આપણે ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવી છે તો બે માહિતીની આપણે વ્યાખ્યા લખી રાખી તો પેલું જ આવે પ્રાથમિક માહિતી પ્રાથમિક માહિતી કોને કહેવાય તો કે જ્યારે તપાસ કરતા એ કોઈ ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને જ્યારે તપાસ કરતા એ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને જ્યારે તપાસ કરતા એ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને તેને જાતે માહિતી મેળવેલી હોય તેને જાતે માહિતી મેળવેલી હોય તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે શું કહે પ્રાથમિક માહિતી કે જ્યારે તપાસ કરતા એ કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને તેને જાતે માહિતી મેળવી હોય પોતાની જાતે જ માહિતી મેળવી હોય તો એવી માહિતીને કેવી માહિતી તરીકે ઓળખવામાં આવે પ્રાથમિક માહિતી તરીકે ત્યારબાદ આપણે વાત કરી બીજી ગૌણ માહિતી જ્યારે તપાસ કરતા એ શું કીધું તમને તો કે જ્યારે તપાસ કરતા એ પહેલેથી જ એકત્રિત થયેલી માહિતીના પહેલેથી જ એકત્રિત થયેલી જ્યારે તપાસ કરતા એ પહેલેથી જ એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી મેળવે તો આવી માહિતીને ગૌણ માહિતી કહે છે જો બે માહિતીમાં સમજણ પડી જઈએ શું કહેવા માંગીએ પ્રાથમિક માહિતી શું કહે છે કે જ્યારે તપાસ કરતા કોઈ ચોક્કસ હેતુ ધ્યાનમાં રાખીને તેને જાતે જ માહિતી મેળવી હોય પોતાની સાથે જ માહિતી મેળવી હોય તો એને કઈ માહિતી કહેવાય પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે જ્યારે ગૌણ માહિતીમાં શું કહેવામાં આવે કે જ્યારે તપાસ કરતા એ પહેલેથી જ એકત્રિત થયેલી માહિતી હોય પહેલેથી એકત્રિત થયેલી માહિતી હોય
અને એ માહિતીના સ્ત્રોતમાંથી એને માહિતી મેળવી હોય તો એને કઈ માહિતી કહેવાય? ગૌણ માહિતી. મેં તમને ઉદાહરણ કીધું કે ગુજરાતમાં રહેલા સ્ત્રીઓની સંખ્યા, તો એ પોતે નથી મેળવી, શું કરી, કોઈ એકત્રિત થયેલી માહિતી સ્ત્રોત છે. જે જગ્યાએ વસ્તી ગણતરી થતી છે એમાં સ્ત્રી અને પુરુષની સંખ્યા છે, એ માહિતી એકત્રિત થઈ છે. અને અહીંયાથી આપણે જો માહિતી લઈ લઈએ, એટલે કે આપણે આપણી જાતે નથી કરતા, પણ એને જે સ્ત્રોત ભેગો કરેલો હોય કે આટલી સ્ત્રીઓ છે ને આટલા પુરુષ, એને પૂછીને આપણે માહિતી મેળવી, એટલે એ માહિતી કેવી માહિતી થઈ ગઈ? ગૌણ માહિતી થઈ. તો આપણે આને જે ધોરણ 9 માં શીખવાનું હતું આંકડા શાસ્ત્ર, તો આંકડા શાસ્ત્ર એટલે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની એક ગણિતની જે શાખા છે જેને આંકડા શાસ્ત્ર કહેવાય. અહીંયા આપણે જે માહિતીની વાત કરી એ માહિતીના કેટલા પ્રકાર છે? તો કે બે પ્રકાર છે, પ્રાથમિક માહિતી અને બીજી આવે છે ગૌણ માહિતી. પ્રાથમિક માહિતી એટલે કે જ્યારે કોઈ તપાસ કરતા હોય, કોઈ ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને જાતે જ માહિતી મેળવે, તો આવી માહિતીને પ્રાથમિક માહિતી તરીકે ઓળખવામાં આવે. જ્યારે ગૌણ માહિતી ક્યારે કહેવાય? જ્યારે તપાસ કરતા એ પહેલેથી જ એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવે, તો એને કઈ માહિતી તરીકે ઓળખવામાં આવે છે? ગૌણ માહિતી તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આપણે આ બે વસ્તુ રહી, એટલે કે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી, એના આધારે આપણે સ્વાધ્યાય 14.1 નો અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય 14.1 આપણે જોઈએ. દાખલા નંબર 1. તો દાખલા નંબર 1 માં શું કીધું છે? તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકે તેવી માહિતીના 5 ઉદાહરણો આપો. જો આપણને શું કીધું છે, પ્રશ્ન વાંચો કે તમારા રોજિંદા જીવનમાં એકત્ર કરી શકાય તેવી માહિતીના 5, તમે ભેગું કરી શકો નહીં કોઈ પણ 5 માહિતીના ઉદાહરણ આપવાના છે, એકત્ર કરી શકે એવી માહિતીના 5 ગમે ઉદાહરણ આપવાના છે. આમ કેમ મેં તમને કીધું કે ગુજરાત રાજ્યમાં રહેલી સ્ત્રીઓની સંખ્યા, ક્લાસરૂમમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા, ચૂંટણીમાંથી ટેલિવિઝનમાંથી મેળવેલા ચૂંટણીના પરિણામ, આવી આપણે જે માહિતી રહી એ માહિતી કહેવાની. આપણે એનું શીખવાનું નથી કે પ્રાથમિક છે કે ગૌણ છે, ખાલી આપણે એના શું કહેવાના ઉદાહરણ દેવાના છે. પછી આપણે પ્રશ્ન બેમાં કીધું, તમે જે 5 ઉદાહરણ આપ્યા એમાંથી કઈ માહિતી પ્રાથમિક માહિતી છે અને કઈ માહિતી ગૌણ માહિતી છે એવું આપણે કહેવાનું. તો પેલા તો આપણને પ્રશ્ન 1 માં શું પૂછ્યું છે? તો કે તમે જે રોજિંદા જીવનમાંથી એકત્રિત કરી શકાય તેવી 5 માહિતીના ઉદાહરણ આપો. આપણા જીવનમાં આપણે એકત્ર કરી શકાય એવી કોઈ પણ 5 માહિતીના ઉદાહરણ આપવાના, ગમે ઉદાહરણ આપી શકો. તો પેલું જ આપણે આપ્યું, ક્લાસરૂમમાં રહેલા ધોરણ 9 ના કુલ વિદ્યાર્થીની સંખ્યા. પેલું મેં એવું કીધું, ધોરણ 9 ના ક્લાસરૂમમાં રહેલા કુલ વિદ્યાર્થીની સંખ્યા બરાબર એકત્રિત કરી શકાય ને? કરી શકાય. બીજું જોઈએ આપણે, બીજું આપણે લઈએ કે આપણી શાળામાં ઉગાડેલા વૃક્ષોની સંખ્યા. આપણી શાળામાં ઉગાડેલા વૃક્ષોની સંખ્યા, આપણી શાળા છે તો શાળામાં કેટલા વૃક્ષ ઉગાડેલા, ભલે કોઈ પણ જાતના હોય, પણ ઉગાડેલા જે વૃક્ષો છે એની આપણે શું કહેવાની છે? સંખ્યા કહેવાની છે. પછી અખબાર અથવા ટેલિવિઝન માંથી મેળવેલા ચૂંટણીના પરિણામ. અથવા ટેલિવિઝન માંથી
મેળવેલા ચૂંટણીના પરિણામ. ચોથું જોઈએ, કોઈ પણ તમે ઉદાહરણ આપી શકો કે એવું નહીં કે મેં જે આપ્યું એ તમારે આપવાનું. છેલ્લા એક વર્ષના આપણા ઇલેક્ટ્રિકના બિલ આપણા ઘરમાં છેલ્લા એક વર્ષમાં જે લાઈટ બિલ આવ્યું હોય, લાઈટ બિલ બરાબર, એ આપણે માહિતી મેળવી શકી, માહિતી જે આપણે મેળવી શકીએ, એકત્રિત કરી શકીએ, એની જ માહિતીના ઉદાહરણ આપવાના. અત્યારે આપણે આમાં જોવાનું કે કઈ માહિતી પ્રાથમિક છે અને કઈ માહિતી ગૌણ છે, એવું કાંઈ આપણે જોવાનું નથી. અત્યારે ફક્ત એના શું આપવાના છે, ઉદાહરણ જ આપણે આપવાના થશે. બરાબર, આપણે શું આપવાનું થશે, ઉદાહરણ જ આપવાના થશે. શાળામાં જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની સંખ્યા પાંચ ઉદાહરણ આપવાના કીધા, તમે પાંચ ઉદાહરણ આપ્યા. તમને ખાલી ઉદાહરણમાં શું કીધું હતું કે રોજિંદા જીવનમાંથી એકત્રિત કરી શકાય તેવી માહિતીના પાંચ ઉદાહરણ. આપણે જે માહિતી ભેગી કરી શકી તેવી કોઈ પણ માહિતીના પાંચ ઉદાહરણ આપવાના. એવું નથી કે મેં જે આ પાંચ આપ્યા એ જ પાંચ તમારે ઉદાહરણ આપવાના. તમે તમારી જાતે કોઈ પણ ઉદાહરણ આપી શકો, પણ એ માહિતી આપણે એકત્રિત કરી શકતા હોવા જોઈએ. તો આપણે પહેલું જ લીધું કે ધોરણ 9 ના ક્લાસરૂમમાં રહેલા વિદ્યાર્થીની સંખ્યા. આપણે ધોરણ 9 માં ભણતા હોય તો આપણા ક્લાસરૂમમાં, ધોરણ 9 માં જે ક્લાસરૂમમાં રહેલા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા, એ માહિતી આપણે એકત્રિત કરી શકીએ. બીજું જોઈએ, આપણી શાળામાં ઉગાડેલા વૃક્ષોની સંખ્યા, એ પણ માહિતી આપણે એકત્રિત કરી શકીએ. ત્યારબાદ અખબાર અથવા ટેલિવિઝનમાંથી મેળવેલા ચૂંટણીના પરિણામો, એ પણ માહિતી આપણે ભેગી કરી શકીએ. છેલ્લા એક વર્ષના આપણા ઘરના ઇલેક્ટ્રિકના બિલ, એટલે કે આપણે જે લાઇટ બિલ આવેલું હોય એ લાઇટ બિલ, અને શાળામાં જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, બધા ધોરણમાં પહેલામાં કેટલા ભણે, બીજામાં કેટલા, ત્રીજામાં કેટલા, એવી રીતે જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા, આ બધી જ માહિતી આપણે મેળવી શકી. પણ હવે જે આપણને પ્રશ્ન નંબર 2 પૂછ્યો છે, એટલે કે દાખલા નંબર 2 માં, તો દાખલા નંબર 2 માં આપણને શું કીધું છે વાંચો. ઉપરના પ્રશ્નોની માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો. ઉપરના પ્રશ્નોની માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો. ઉપરની જે પ્રશ્નોની માહિતી ને આપણે પાંચ માહિતી દીધી, એ પાંચ માહિતીમાં કઈ માહિતી પ્રાથમિક પ્રકારની માહિતી છે અને કઈ માહિતી ગૌણ પ્રકારની માહિતી છે, એમાં મારે શું કરવાનું છે, વર્ગીકરણ કરવાનું છે. તો હવે જ આપણે આ વસ્તુ જે શીખાય, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીનો તફાવત, તો હવે આપણને ટૂંકમાં ખબર પડી ગઈ કે પ્રાથમિક માહિતી કોને કહેવાય. તો કે આપણે આપણી જાતે જ જે માહિતી નક્કી કરી શકીએ એ માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. જ્યારે બીજા દ્વારા જો આપણને માહિતી મળતી હોય તો એ માહિતીને ગૌણ માહિતી કહેવાય. તો આપણે જે પહેલા પ્રશ્નમાં પાંચ ઉદાહરણ આપેલા છે, એ પાંચ ઉદાહરણો જે આપ્યા એમાંથી કયા ઉદાહરણો રહ્યા પ્રાથમિક માહિતીના છે અને કયા ઉદાહરણો રહ્યા ગૌણ માહિતીના છે, એ આપણે વર્ગીકરણ કરવાનું, જે આપણને પ્રશ્ન નંબર 2 એટલે કે દાખલા નંબર 2 માં પૂછેલું છે. તો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. તો 2 માં આપણને કીધું છે કે ઉપરની માહિતીમાં, તો હવે આપણે વાંચતું જવાનું અને કહેવાનું કે પહેલી માહિતી રહી પ્રાથમિક માહિતી છે,
કે ગૌણ માહિતી તો પેલું વાંચી કે ધોરણ 9 ના ક્લાસરૂમમાં રહેલા કુલ વિદ્યાર્થીની સંખ્યા. તો તમે ધોરણ 9 માં ધારો કે ભણો છો અને એમાં ક્લાસરૂમમાં રહેલા વિદ્યાર્થીઓ કુલ કેટલા વિદ્યાર્થીઓ છે ધોરણ 9 માં, તો એ માહિતી રહી તમે તમારી જાતે નક્કી કરી શકશો કે બીજા દ્વારા તમે માહિતી મેળવશો. તો તમે ખબર પડી જાય કે તમે તમારી જાતે જ ધોરણ 9 ના વિદ્યાર્થીઓની સંખ્યા ગણી શકો કે નહીં, અથવા તમે ધોરણ 9 માં નથી ભણતા પણ બીજા કોઈ ધોરણમાં ભણો છો, પણ ધોરણ 9 ના ક્લાસમાં જઈ અને તમે વિદ્યાર્થી ગણી શકો કે આ ક્લાસમાં 25 વિદ્યાર્થી છે કે 40 છે. બરાબર, જે માહિતી તમે તમારી જાતે જ મેળવી શકો છો. તો એનો મતલબ એવો કે જે પહેલી માહિતી રહી કયા પ્રકારની માહિતી છે, પ્રાથમિક માહિતી છે. બરાબર, પહેલી માહિતી રહી કયા પ્રકારની માહિતી છે, પ્રાથમિક માહિતી. તો લખી એક નંબરની, પહેલા નંબરની માહિતી પ્રાથમિક માહિતી છે. પહેલા નંબરની જે માહિતી રહી કેવી માહિતી છે, પ્રાથમિક માહિતી. ત્યારબાદ બીજું જોઈએ આપણે કે આપણી શાળામાં ઉગાડેલા વૃક્ષોની સંખ્યા, આપણી જે શાળા છે એ શાળામાં ઉગાડેલા વૃક્ષોની સંખ્યા. તો આમ આપણી આ શાળા છે તો આ શાળાની વાત કરીએ તો આ શાળામાં કેટલા વૃક્ષો છે, તો તમે તમારી જાતે ગણી શકો કે શાળાના કમ્પાઉન્ડમાં તમે જઈ અને આમ ચક્કર મારીને ગણી શકો કે 1, 2, 3, 4, 5, 15 વૃક્ષ છે કે 20 છે કે 11 છે. તમે કોઈને પૂછશો નહીં, તમે તમારી જાતે જ ગણીને નક્કી કરી શકશો. તો એનો મતલબ એવો કે તમે તમારી જાતે જ નક્કી કરી શકો છો. તો બીજી માહિતી રહી પણ કેવી માહિતી ગણાય, પ્રાથમિક માહિતી ગણાય. તો આપણે લખી કે બીજા નંબરની માહિતી, બીજા નંબરની માહિતી પ્રાથમિક માહિતી છે. બીજા નંબરની જે માહિતી છે એ પણ કેવી માહિતી થાય, પ્રાથમિક માહિતી. કેમ, તો કે આપણે આપણી જાતે જ નક્કી કરી શકીએ છીએ કે આ રહી વૃક્ષો આટલા છે, 10 છે કે 15 છે. માટે એ કેવી માહિતી થાય, પ્રાથમિક માહિતી થાય. ત્યારબાદ ત્રીજું જોયું, અખબાર અથવા ટેલિવિઝનમાંથી, ટેલિવિઝન એટલે કે ટીવી, અખબાર એટલે કે છાપું અથવા તો ટીવીમાંથી મેળવેલા ચૂંટણીના પરિણામ. તો હવે આપણને ખબર પડી જાય કે આપણને ચૂંટણીના પરિણામ મળ્યા કે આ પક્ષ જીતો, ભાજપ જીતો કે કોંગ્રેસ જીતો, કોઈ પણ પક્ષ જીતો, એના આપણને સમાચાર મળી ગયા, એટલે કે પરિણામની માહિતી મળી. પણ આપણને ક્યાંથી માહિતી મળી, તો કે અખબાર અથવા ટેલિવિઝનમાંથી. આપણે આપણી જાતે અહીંયા જઈને જ ગયા ગણી કે આ ભાજપ જીતું ના કોંગ્રેસ જીતું, ચૂંટણીના પરિણામ આ પક્ષ જીતું. કોઈ પણ ની માહિતી તમે તમારી જાતે નથી મેળવી, પણ ક્યાંથી મેળવી, તો કે અખબાર એટલે કે છાપું અથવા ટેલિવિઝન માંથી તમને માહિતી મળી, એટલે કે બીજા દ્વારા તમને માહિતી મળી છે પરિણામની. ક્યાં, કેના દ્વારા, તો કે છાપા અથવા તો ટીવી દ્વારા મને માહિતી મળી કે ચૂંટણીનું પરિણામ આ આવ્યું. તો એનો મતલબ એવો કે તમને માહિતી મળી છે પણ તમને માહિતી છાપામાંથી અને ટીવીમાંથી મળી, તમે તમારી જાતે મેળવી નથી, બીજા દ્વારા તમને મળી. તો એનો મતલબ એવો કે આ માહિતી રહી કઈ માહિતી થાય, ગૌણ માહિતી થાય. કઈ માહિતી થાય, ગૌણ માહિતી. કેમ કે એ માહિતી રહી અને શેના દ્વારા મળી છે, બીજા દ્વારા મળી છે. તો લખી કે ત્રીજા નંબરની માહિતી ગૌણ માહિતી છે. કેમ ગૌણ માહિતી, ખબર પડી જાય, કેમ કે આપણને પરિણામ મળ્યું, પરિણામના ચૂંટણીનું પરિણામ મળ્યું, પણ એ આપણને જાતે નક્કી નથી કે રૂપિયાથી મળ્યું છે, તો કે અખબાર અને ટેલિવિઝન માંથી, બીજા માંથી તમને માહિતી મળી છે. માટે કેવી માહિતી થાય, ગૌણ માહિતી થાય. એના પછી ચોથું જોઈએ, છેલ્લા એક વર્ષના આપણા ઘરના ઇલેક્ટ્રિકના બિલ. એક વર્ષમાં આપણા ઘરમાં 2 મહિને બિલ આવતું હોય તો 6 બિલ થાય. બરાબર, 12 મહિનામાં 1 વર્ષમાં તો 6 બિલની માહિતી તમારે લેવી, કેટલું બિલ આવ્યું. તો એ તમે બીજાને પૂછશો કે તમારી જાતે નક્કી કરી શકશો, તો કે આપણા ઘરે જે બિલ આવ્યું હોય એ બિલ જોઈ લેવાના, આપણે આપણી જાતે જ નક્કી કરી શકી, તો કે હા. તો એનો મતલબ એવો કે આપણે બીજાને કોઈને પૂછતા નથી, બીજા દ્વારા તો માહિતી તમને મળવાની નથી, તમે તમારી જાતે જ તમારું લાઈટ બિલ લેશે જોઈને નક્કી કરી શકશો કે આ 6 બિલ આવ્યું, આમાં આટલું બિલ આવ્યું, આમાં આટલું બિલ આવ્યું. તો એનો મતલબ એવો કે આપણે આપણી જાતે જ નક્કી કર્યું. તો આ ચોથી જે માહિતી રહી કેવી માહિતી થાય છે, પ્રાથમિક માહિતી થાય છે. તો કે ચોથા નંબરની માહિતી પ્રાથમિક
માહિતી છે. જે ચોથા નંબરની જે માહિતી છે એ કેવી માહિતી છે? પ્રાથમિક માહિતી છે. ત્યારબાદ છેલ્લું જોયું, આપણી શાળામાં જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા જો હવે ખાસ સમજો, આ પેલો અને આ બેમાં ઘણો તફાવત. એકમાં પાંચમાં ધોરણ નવના ક્લાસરૂમમાં રહેલા કુલ વિદ્યાર્થીની સંખ્યા જૈન ગણિત નક્કી કરી શકો. બધા જ શાળાના જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા જુદા જુદા ધોરણમાં, એટલે કેજીમાં કેટલા હે, પહેલામાં કેટલા, બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં. હવે તમે એમ કહેશો સાહેબ હું તો રૂમે જઈને ગણી લઉં, પણ રૂમે જઈને ગણો તો એમાં અમુક વિદ્યાર્થી ગેરહાજર હોય. ધારો કે પેલા ધોરણના ક્લાસમાં તમે ગણવા ગયા અને તમને 40 મળ્યા, પણ હકીકત હોય કેટલા તો કે 45, તો પાંચ જણા તો ગેરહાજર થયા. પણ અહીંયા વાત કરી ધોરણ 9 ના ક્લાસરૂમમાં, એટલે ધોરણ 9 નો જે ક્લાસરૂમ છે એની એકની જ તમારે માહિતી મેળવવાની છે. અહીંયા તમારે માહિતી મેળવવાની છે કે તમે ધોરણ 9 માં ભણો છો અને ધોરણ 9 ના જ ક્લાસરૂમના વિદ્યાર્થીઓની સંખ્યા તો તમને ખબર હોય કે મારા ક્લાસમાં આટલા વિદ્યાર્થીઓ. પરંતુ અહીંયા જે પાંચમા નંબરમાં જે પૂછ્યું હોય એ શાળાના જુદા જુદા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા પહેલામાં કેટલા, બીજામાં કેટલા, તો એ માહિતી રહી ગૌણ માહિતી થશે. કેમ? તો કે પહેલા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ હોય, બીજામાં કેટલા હે, ત્રીજામાં કેટલા હે, ચોથામાં, એવી રીતે નવમામાં, દસમામાં કેટલા વિદ્યાર્થીઓ છે એ માહિતી તમે તમારી જાતે નહીં મેળવી શકો, પણ તેના વર્ગ શિક્ષક પાસે જઈ અને તમે માહિતી મેળવી શકશો. એના જે વર્ગ શિક્ષક હશે એને તમે પૂછશો કે સર આમાં પહેલા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ, બીજામાં કેટલા હે, ત્રીજામાં કેટલા હે, ત્યારે તમને એ માહિતી મળશે. તો એ માહિતી તમે તમારી જાતે નથી મેળવી, પણ વર્ગ શિક્ષક પાસેથી તમે મેળવી. તો એનો મતલબ એવો થાય કે તમે માહિતી બીજા પાસેથી મેળવી, તો એ માહિતી રહી કઈ માહિતી થશે? ગૌણ માહિતી થશે. કઈ માહિતી થશે? ગૌણ માહિતી. તો આ પહેલા અને પાંચમા પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખજો, તમે ધોરણ 9 માં ભણો છો એટલે તમે તમારી જાતે ગણી શકો કે આટલા વિદ્યાર્થીઓ છે. જ્યારે આ આખા શાળાના જુદા જુદા બધા જ વિદ્યાર્થીઓની વાત કરી કે ધોરણમાં ભણતા હોય એવા બધા જ વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરી, તો એ માહિતી તમે તમારી જાતે મેળવી શકશો નહીં, પરંતુ તમારે એના વર્ગ શિક્ષક પાસે મેળવવાની થશે. તો એનો મતલબ એવો કે એ માહિતી રહી કઈ માહિતી થશે? ગૌણ માહિતી. તો પાંચમા નંબરની માહિતી, પાંચમા નંબરની માહિતી ગૌણ માહિતી થશે. પાંચમા નંબરની માહિતી રહી કઈ માહિતી થશે? ગૌણ માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, વળી પાછું આપણે જોઈએ આંકડા શાસ્ત્ર એટલે માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની એક શાખાને આંકડા શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે. માહિતીના આપણે બે પ્રકાર, પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. તો ટૂંકમાં આપણે પ્રાથમિક માહિતી એટલે એટલું જ યાદ રાખવાનું કે આપણે આપણી જાતે જે નક્કી કરી શકી, માહિતી મેળવી શકી એવી માહિતીને કેવી માહિતી કહેવાય? પ્રાથમિક માહિતી. અને બીજા દ્વારા જે આપણે માહિતી મેળવી એ માહિતીને કઈ માહિતી કહેવાય? ગૌણ માહિતી. એ પ્રાથમિક અને ગૌણ માહિતીને આધારે આપણે સ્વાધ્યાય 14.1 ભણવાનું હતું અને સ્વાધ્યાય 14.1 આપણે જોયું. એમાં આપણને પેલા એવું પૂછ્યું છે કે રોજિંદા જીવનમાંથી એકત્રિત કરી શકાય તેવા કોઈ પણ પાંચ માહિતીના ઉદાહરણ આપો. તો મેં આ પાંચ ઉદાહરણ આપ્યા. પછી બીજા પ્રશ્નમાં એવું પૂછ્યું કે આ પાંચ ઉદાહરણમાંથી કયા પ્રાથમિક માહિતી છે અને કઈ ગૌણ માહિતી છે એ જણાવો. તો બેને પણ આપણે અલગ પાડી અને દર્શાવી દીધા. એવી રીતે આપણે સ્વાધ્યાય 14.1 નો અભ્યાસ કર્યો. હવે આપણે આગળ સ્વાધ્યાય 14.2 અને એની પહેલા આપણે વર્ગ, અનાચ્છિત વર્ગો બરાબર, સતત વર્ગો, એનો અભ્યાસ હવે પછીના લેક્ચરમાં આપણે કરશું.